छेल्ला त्रण दिवसथी उत्तराखंड में भारे वरसादने कारणे चार धामनी यात्रा पर हाल स्थगित करवानो निर्णय लेवामां आव्यो छे, जेने पगले राज्यना सैकड़ों श्रद्धाळुओ छे केदारनाथ अने गौरीकुंज सहित विस्तारों में अटवाई गया छे। आ स्थितिमां नागरिकोने हेमखेम परत लावा माटे राज्य सरकार द्वारा कवायत हाथ धरवामां आवी छे। जो कि सूरत शहर जिल्लाना नागरिको चार धामनी यात्रा दरमियान फसाया होवानी हालना तबक्के कोई जानकारी मळी नथी। बीजी तरफ राज्य सरकार अने स्थानिक वहीवटी तंत्र द्वारा पण यात्रिकोना संपर्क माटे डिजास्टर कंट्रोल द्वारा सूरत सहित अलग अलग जिल्लामां हेल्पलाइन नंबरो जाहेर करवामां आव्या छे। गुजरात सहित समग्र देशवासियों माटे आस्था अने श्रद्धाना केन्द्र समान उत्तराखंड में चार धामनी यात्राएं पहुंचेला श्रद्धाळुओ हाल विकट स्थितिमांथी पसार थई रह्या छे। छेल्ला त्रण दिवसथी भारे वरसादने पगले उत्तराखंडनी सरकार द्वारा हालना तबक्के चार धामनी यात्रा रद्द करवानो निर्णय लेवामां आव्यो छे अने तेने पगले गुजरातथी चार धामनी यात्रा करवा पहोंचेला मोटी संख्यामां लोको हाल अटवाયા હોવાનું જાણવા મળ્યું છે। જે સ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકારના વહીવટી તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે। રાજ્યના નાગરિકોના રેસ્ક્યુ સહિત કોઈપણ પ્રકારની મદદ માટે હાલ અલગ અલગ જિલ્લામાં હેલ્પલાઇન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લાના પ્રવાસીઓ માટે વરસાદને કારણે ઉત્તરાખંડ ખાતે બેઝ કેમ્પ કે અન્ય કોઈ ઘાટીમાં ફસાયેલ હોય તો તેઓનો સંપર્ક નંબર નામ સાથેની યાદી તૈયાર કરી 66.disastersurat@gmail.com ઈમેલ કરવા તથા સુરત જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 1077 તથા 0261-266-3200 તથા સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉત્તરાખંડના સંપર્ક નંબર 0135-271-1034 તથા 0135-271-1035 ઉપર જાણ કરવા સુરત જિલ્લા ડિઝાસ્ટર કક્ષા દ્વારા જણાવાયું છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાથી ચાર ધામની યાત્રા કરવા ગયેલ ઘણા ગુજરાતી ભાઈ બહેનો ફસાયા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે। ઉત્તરાખંડ સરકારે ફસાયેલા યાત્રાળુઓ માટે હેલ્પલાઇન શરૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ત્યાંના મુખ્યમંત્રી સાથે સંપર્ક કરી ફસાયેલા તમામ ગુજરાતી ભાઈ બહેનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા પ્રયત્નશીલ હોવાનું ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કહેતા ઉમેર્યું કે તમામને સુરક્ષિત પરત લવાશે। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઉત્તરાખંડમાં ફસાયેલા યાત્રાળુઓ માટે ઉત્તરાખંડના પ્રશાસન સાથે ટેલિફોનિક વાતચીત કરી માહિતી મેળવી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર 0792325-1900 જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પરથી અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ અને સ્નેહીજનોની વિગત મેળવી શકશે। ઉત્તરાખંડમાં કુદરતી હોનારતના કારણે ગુજરાતના પ્રવાસીઓ 80 થી 100 જેટલા લોકો ફસાયા છે। પીએમ નરેન્દ્રભાઈ મોદી તેઓના માટે તમામ મદદ અને વ્યવસ્થા કરી રહ્યા છે। હું અને મુખ્યમંત્રી ત્યાંના પ્રશાસન સાથે સંપર્કમાં છીએ અને જરૂરી મદદ પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ તમામ લોકો સહી સલામત રીતે પરત આવી જશે તેનો મને વિશ્વાસ છે। નમસ્કાર મિત્રો, આજે ઉત્તરાખંડમાં કુદરતી હોનારતને કારણે જે ગુજરાતના પ્રવાસીઓ પ્રવાસમાં હતા એમાંથી લગભગ 80 થી 100 જેટલા લોકો ફસાયા છે। આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં પૂરી મદદ એમના માટે કહી રહ્યા છે, પૂરી વ્યવસ્થા કહી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમે સૌ ત્યાંના લોકો સાથે સંપર્કમાં છીએ। શ્રી મુખ્યમંત્રી શ્રી પોતે તેના પ્રશાસન સાથે પણ સંપર્કમાં છે અને જરૂરી મદદ પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે। મને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના જે ધોરણો હેઠળ જે કામ થઈ રહ્યું છે એનાથી ખૂબ જલ્દીથી આ તમામ લોકો સલામત રીતે પાછા આવી જશે એવો મને વિશ્વાસ છે।